શિયાળાની ઋતુ આખા વર્ષની આપણા શરીરની ઉર્જા આપણા શરીરની એનર્જી આપણા શરીરની તાકાત બનાવવા માટેની એક બેસ્ટ ઋતુ છે એટલે આખા પૂરા વર્ષ માટે જો તમારે સારી એનર્જી પેદા કરવી હોય તમારા બોડીમાં શારીરિક તાકાત પેદા કરવા કરવી હોય તો એના માટે આ ઋતુ બેસ્ટમાં બેસ્ટ ઋતુ છે તો આપણે શિયાળાની ઋતુમાં કેવો ખોરાક લેવો જોઈએ કે જેથી આપણે આખા આખા વર્ષ દરમિયાન આપણે શરીરની તાકાત ભેગી કરી શકીએ હું ડોક્ટર રેનુકા સિદ્ધપુરા આયુર્વેદા કન્સલ્ટન્ટ હેલ્થ ડાયટ એક્સપર્ટ પંચકર્મ સ્પેશિયાલિસ્ટ અમદાવાદમાં સાયન્સ સિટી સિંધુ ભવન રોડ ઉપર આશ્રમ રોડ ઉપર પ્રેક્ટિસ કરું છું અને સુરતમાં પણ અમારું ટ્રીટમેન્ટ સેન્ટર હમણાં જ ખુલ્યું છે તો તમે મુલાકાત લેવા માગતા હોય મારી સાથે રૂબરૂ તો ડેફિનેટલી અવશ્ય તમે ફોન કોલ કરી ને અપોઇન્ટમેન્ટ બુક કરાવીને મારી સાથે કન્સલ્ટિંગ માટે અપોઇન્ટમેન્ટ બુક કરાવી શકો છો તો શિયાળાની ઋતુમાં આપણે કેવો ખોરાક લેવો જોઈએ કે જેથી આપણી શરીરની તાકાત આપણી શરીરની એનર્જી વધે આજે આપણે એની ચર્ચા કરીશું શિયાળાની ઋતુમાં ખાસ કરીને આપણું ડાયજેશન પાવર ખૂબ વધે છે તમે જોજો નેચરલી બધા લોકોને શિયાળામાં ખૂબ સારી ભૂખ લાગતી હોય કેમ કારણ કે સારી ભૂખ તો લાગે છે પણ સાથે સાથે આપણે થોડું વધારે એકાદ રોટલી વધારે ખવાઈ ગઈ હોય તો એનું પાચન પણ સારું થઈ જતું હોય છે કારણ કે શિયાળાની ઋતુમાં નેચરલી ઋતુ આધારિત જ આપણું ડાયજેશન આપણું શક્તિ સારી બને છે એટલા માટે શિયાળાની ઋતુને શક્તિ ઉપાર્જન માટેની શક્તિ પેદા કરવા માટેની તાકાત ભેગી કરવા માટેની સારામાં સારી ઋતુ કીધી છે આયુર્વેદમાં એટલા માટે તો આપણે શિયાળામાં વસાણા અડદિયા પાક ગુંદ પાક અમારા આયુર્વેદિક ચમનપ્રાશ આયુર્વેદિક ઘણા પાકો પણ એવા છે જે તાકાત એનર્જી પેદા કરે છે એ એ બધું જ બનાવવા કુદરતે જ અથવા આપણા જે શાસ્ત્રમાં અથવા આપણે ઘરેલું જ એવા વણાયેલું છે કે આપણે એવું બધું શ્યામ જ બનાવીએ છીએ તો કેમ કેમ આપણે ચોમાસામાં નથી બનાવતા કેમ આપણે એ ઉનાળામાં નથી બનાવતા કારણ કે ઉનાળામાં એનું પાચન જ ના થાય આ બધી વસ્તુ પચવામાં એટલી વધારે હેવી હોય કે એનું બરાબર પ્રોપર પાચન જ ના થાય એટલે શિયાળાની ઋતુમાં ખાસ આપણું ડાયજેશન પાવર ખૂબ જ સારું હોય છે ડાયજેશન પાવર સારું હોવાથી આપણે જે પણ ખોરાક ખાઈએ છીએ એનું પાચન ખૂબ જ સારી રીતે થઈ જાય છે પાચન સારી રીતે થઈ જવાથી એ એનું એબ્ઝોર્પ્શન પણ સારું થાય છે અને શરીરમાં જે ન્યુટ્રિયન્ટ્સ એમાંથી મળવા જોઈએ એ આપણને પ્રોપર મળે છે એટલે શિયાળાની ઋતુમાં ખાસ કરીને આપણે આ બધા પાકો અડદિયા પાકો વસાણા ગુંદ પાક આ બધા પાકો આપણે બનાવીએ છીએ આ ચવનપ્રાશ છે એક્ઝામ્પલ આપું તો ચવનપ્રાશ ચવનપ્રાશમાં ચાલીસ ઔષધો પડે છે તો અને ગૂંદ પાક છે અડધિયા પાક જે બનાવો છો એમાં પણ બધા આયુર્વેદ ઔષધો ઘણા બધા પડે છે આ બધા જે ઔષધો પડે છે એમાં અમુક ઔષધો શરીરને તાકાત આપે છે અમુક ઔષધો શરીરની ઇમ્યુનિટી પાવર વધારે છે તો આ ઘણા પેશન્ટો મને પૂછતા હોય છે કે બેન અમારે આ બધું પાક ખાઈ શકાય ડેફિનેટલી ખાઈ શકાય તમારા પાચન શક્તિ કેવી છે એ પ્રમાણે વધતું ઓછું ખાવાનું પણ ખાઈ બધા શકે છે આ ઋતુમાં ઘણા લોકો એમ કે અમે ડાયાબિટીસવાળા પેશન્ટ છે તો ખાઈ શકીએ ખાવ બે ચમચી ખાવ તમને કોઈ નુકસાન નહીં કરે બે ચમચી ખાવાથી કશું જ થવાનું નથી અને સાથે સાથે બે ચમચીમાંથી પણ તમારે એમાંથી તાકાત છે શરીરમાં એનર્જી જે મળવાની છે તો મળવાની જ છે તો બધા જ લોકો પોતાની પ્રકૃતિ પ્રમાણે પોતાના ડાયજેશન પ્રમાણે ડાયજેશન પાવર પ્રમાણે ડાયજેશન શક્તિ પ્રમાણે આ બધા જ વસાણાનું સેવન કરી શકે છે બીજું આવશે અત્યારે તલમાંથી બનાવે છે આપણે કચરિયું કાળું તલ હોય કે સફેદ તલ હોય કચરિયું આપણને તાકાત આપવાનું કામ કરે છે કારણ કે એમાં બેઝ કાળા તલ વપરાય છે અને ગોળ વપરાય છે થોડું અમુક લોકો ઘી નાખે છે તો આ બધી જ વસ્તુઓ આપણને શરીરમાં તાકાત પેદા કરવા માટે કચરિયાનું એકથી બે મહિના સુધી જ્યાં સુધી ઠંડી ઋતુ છે ત્યાં સુધી સેવન કરવું જોઈએ જેમાં ઠંડી ઋતુ જશે ગરમી ગરમ ઋતુ આવશે ત્યારે આ બધું તમે ખાવા જશો તો એનું પાચન પણ પ્રોપર નહીં થાય અને તલ અને કચરિયું ગોળ એ આપણને ગરમ પણ પડી શકે ઋતુ પ્રમાણે ખાશો તો તમને બિલકુલ કોઈ સાઈડ ઇફેક્ટ નહીં કરે પણ જો તમે ગરમ સિઝનમાં કચરિયું ખાવા જશો તો એ પચશે જ નહીં અને એની સાઈડ ઇફેક્ટ કરશે એટલે આ સિઝનમાં આપણે કચરિયાનું સેવન કરવું જોઈએ હવે એ કેટલા પ્રમાણમાં કરવું જોઈએ તો ચાલીસ થી પચાસ ગ્રામ તમે એક ટાઈમ એક આખા દિવસમાં તમે સવાર સાંજ બે ટાઈમ લો કે સવારના એક ટાઈમ લો ચાલીસ ગ્રામ જે લોકોનો ડાયજેશન પાવર સ્ટ્રોંગ છે એ એને બાકી જેને ડાયાબિટીસ છે કોઈને ડાયજેશન પાવર લો છે એસિડિટીનો પ્રોબ્લેમ એને દસ ગ્રામ જ કચરિયાનું સેવન કરવું જોઈએ બીજું આવે છે શિયાળાની ઋતુમાં આપણને શું સારું મળે છે એક આંબળા અને હળદર લીલી હળદર ખૂબ જ સરસ અત્યારે મળશે અને આમળા પણ ભરપૂર માત્રામાં મળશે આમળામાં મેક્સિમમ આપણે વિટામિન સીનો નેચરલ સોર્સ છે વિટામિન સીનો રોલ શું છે આપણા શરીરમાં આપણું ઇમ્યુનિટી પાવર બિલ્ડ કરવાનો આપણે કોરોના કાળ દરમિયાન બધાએ ખૂબ જ વિટામિન સીની ગોળીઓ ખાધી છે આપણે વિટામિન સીની ગોળીઓ શું કામ ખાઈએ આપણે વિટામિન સી નો નેચરલ સોર્સ એવો આમળા ના ખાઈએ તો શિયાળામાં આ ઋતુમાં જયારે આમળા આપને ફ્રેશ મળી રહ્યા છે તો એનો ભરપૂર માત્રામાં સેવન કરવું જોઈએ હવે ભરપૂર માત્રામાં છે એટલે એવું નહીં પણ નિયમિત સેવન કરવું જોઈએ ભરપૂર માત્રામાં એટલે કે આખો દિવસ આમળા ખાઈ લેવાના ઓવર આમળા ખાવાના નહીં દિવસમાં બે જ આમળા બધું વધુ કારણ કે ઘણા લોકો અમને એવું કહેતા હોય છે કે બેન અમે આમળાનો જ્યુસ પીએ છીએ એટલે અમને ગેસ થઈ જાય છે એસિડિટી થઈ જાય છે તો પૂછીએ તો કે અમે અડધો ગ્લાસ આમળાનો જ્યુસ પીએ છીએ અડધો ગ્લાસ આમળાનો જ્યુસ પીવો તો કે પચે જ નહીં તમને પચાવવામાં કેટલું હેવી પડે એટલે તમને એસિડિટી ગેસ એવા પ્રોબ્લેમ કરે એટલે બે ચમચી આમળાનો ફ્રેશ જ્યુસ બે જ આમળા દિવસના એ તમે જ્યુસ પીવો કે આમળા આથેલા આમળા ખાઓ કે આમળાનો મુખવાસ ખાઓ જેમ તમને ફાવે તેવી રીતે પણ આમળાનું સેવન તમારે નિત્ય કરવું જોઈએ આ શિયાળાની ઋતુમાં આમળા અને હળદરને ડાયાબિટીક ડ્રગ પણ કીધેલું છે એટલે ડાયાબિટીસવાળાઓએ પણ આમળા ખાઈ શકે છે આમળા અને હળદરનો જ્યુસ પણ આમળા અને હળદર મિક્સ કરે તો ચાર ચમચી જ્યુસ નિયમિત ડાયાબિટીસવાળા પેશન્ટોને લેવું જોઈએ હળદર એન્ટી બેક્ટેરિયલ છે અને એન્ટી વાયરલ પણ કીધું છે એટલે હળદર અને આમળાનો જ્યુસ આ શિયાળાના ત્રણ મહિનામાં નિયમિત એનું સેવન ચાર ચાર ચમચી કરો ખૂબ જ સારું તમારું ઇમ્યુનિટી પાવર વધશે તમારા બોડીમાં વિટામિન સી જશે તો એન્ટીબાયોટિક છે જે લોકોને શરદી કફનો પ્રોબ્લેમ છે એ પણ દૂર થશે અને નેચરલ ઇમ્યુનિટી બિલ્ડ કરશે તો નિયમિત આમળાનું હળદરનું સેવન આમાં આદુ નાખીને પણ તમે થોડો રસ લઈ શકો જેથી તમારું ડાયજેશન પાવર ઓવર ઇમ્પ્રુવ થાય તો આમળા હળદર અને આદુના રસનું સેવન તમારે નિયમિત ત્રણ મહિના કરવું જોઈએ શિયાળાની ઋતુમાં હવે શિયાળાની ઋતુમાં આપણે બધા જ પ્રકારના શાકભાજી ખૂબ જ સરસ પ્રમાણમાં મળે છે અને એટલા ફ્રેશ અને એટલા સરસ લીલ ગ્રીન કલરના મળે છે ને તો એ ખા જોઈને જ આપણે ખાવાની ઈચ્છા થઈ જાય કે આપણે ના આપણે ભાજી આ લઈ લઈએ મૂળાની ભાજી લઈ લઈએ તાંજળિયાની ભાજી લઈ લઈએ પાલકની ભાજી લઈ લઈએ તો આ ભાજી આ સિઝનમાં જ્યારે આપણે ગ્રીન વેજીટેબલ લીલા શાકભાજી એટલા ફ્રેશ મળે છે તો એનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરવો જોઈએ જ્યુસની રીતે શાકભાજીની રીતે પાલકની ભાજી સાંજે તો હંમેશા ભાજીનો જ ઉપયોગ કરવાનો શાકભાજી બનાવવામાં પાલકની ભાજી તાંદળાજીયાની ભાજી મેથીની ભાજી જે અત્યારે આપણને ફ્રેશ મળે છે તો કારણ કે ભાજીઓમાં રેસા પુષ્કળ પ્રમાણમાં છે એટલે એનું પાચન પણ સરસ થશે ડાયજેશન સરસ થશે અને આપણું કોન્સ્ટિપેશન દૂર કરશે અને આપણા જે આંતરડામાં જે મલ રહેલો હોય જૂનો મળ એને પણ દૂર કરશે એટલે આપણા આંતરડા ક્લીન થશે આપણા બોડીમાંથી ટોક્સિન નીકળશે ને આપણે જે કબજતને લીધે જે રોગ થવાના હોય એનાથી આપણે દૂર રહી શકીએ એટલે સાંજે શિયાળામાં ખાસ કરીને જ્યાં સુધી ફ્રેશ ભાજીઓ મળી રહી છે ત્યાં સુધી ફ્રેશ ભાજીનો આપણે ઉપયોગ કરવો જોઈએ મૂળાની ભાજી પણ ખૂબ જ સારી આ ઋતુમાં મૂળાની ભાજી આપણું પાચન શક્તિ વધારવા માટે ખૂબ જ સરસ છે પણ મૂળાની ભાજીનો ઉપયોગ બપોરે કરવાનો સાંજે નહીં કરવાનો કારણ કે મૂળા સાંજે આપણને શ્વાસને નુકસાન કરતા છે અત્યારે જે બી આપણને શાકભાજી કોલીફ્લાવર છે કોબીઝ છે બધા શાકભાજી નો જે વાયુ કરે છે એ શાકભાજીનો થોડો લિમિટમાં ઉપયોગ કરવાનો બાકી ભાજી તમે ડેલી કરો એક એક દિવસ આ ભાજી કરો એક દિવસ આ ભાજી કરો તો કોઈ નુકસાન નથી કરવાના એટલે આ ઋતુમાં કઠોળથી દૂર રહેવાનું અને લીલા શાકભાજીનો વધારે પડતો ઉપયોગ કરવાનો કારણ કે લીલા શાકભાજી તમે નિયમિત પ્રમાણે વધારે પ્રમાણમાં લેશો તો આપણે લીલા શાકભાજીમાં વિટામિન્સ મિનરલ્સ વિટામિન બી ટ્વેલ્વ વિટામિન સી અને વિટામિન ડી પણ આપણને મળી રહે છે એટલે બધા જ વિટામિનનો સમન્વય આપણે બધા જ પ્રકારના શાકભાજી જો નિયમિત રીતે અને વધારે માત્રામાં લઈશું તો ખૂબ જ સરસ આપણા શરીરને ફાયદો થશે અને આપણા શરીરમાં જે વિટામિન્સ મિનરલ્સની જે ડેફિશિયન્સી પેદા થતી હોય છે એ નહીં થાય વિટામિન વિટામિન બી ટ્વેલ્વ પણ આપણે અલગ અલગ શાકભાજીમાંથી મળે છે જેમ કે આપણે ટમેટામાંથી બીટરૂટમાંથી મૂળામાંથી એમાંથી નેચરલ સોર્સ વિટામિન બી ટ્વેલનો છે તો એ પણ આપણને પૂરતું આપણા શરીર માટે મળતો હોય છે તો શિયાળાની ઋતુમાં જો તમે ખાવા પીવામાં થોડું આટલું ધ્યાન રાખો તો તમે તમારી આખા વર્ષની એનર્જી આખા વર્ષની શક્તિ તમે ખાલી આ ત્રણ ઋતુ દરમિયાન ઇમ્યુનિટી પાવર પણ તમે આ ત્રણ ઋતુ દરમિયાન પેદા કરી શકો છો અને તમે રોગમુક્ત રહી શકશો